कक्षा नौवीं विषय हिंदी। विद्यार्थी मित्रों, हमारा जो पाठ है भारतीय संस्कृति में गुरु शिष्य का संबंध पर, तो आज हम आगे पढ़ेंगे। आगे के लेक्चर में हमने कहाँ तक पढ़ा था, यहाँ तक पढ़ा था कि उन्हें पसंद आएंगे जिनमें स्वामी विवेकानंद बनने की अद्भुत शक्ति निहित है। आज हम पढ़ेंगे उससे आगे। घर पे पढ़ते हो ना सब विद्यार्थी मित्रों, हिंदी का जो आता है वीडियो आपको, तो आप घर पे पढ़ाई करते हो ना, हिंदी पढ़ना, उसको यदि ट्रांसलेट करना, अपने नोटबुक में स्वाध्याय लिखना, तो आज हम आगे पढ़ेंगे। तो कविता के मर्मज्ञ और रसिक स्वयं कवि से अधिक महान होते हैं, એટલે કે કવિતાના નું જે જ્ઞાન હોય છે એના કરતાં કે સ્વયં કવિ કેના છે એનાથી અધિક એટલે કે મહાન હોય છે। સંગીત કે પાગલ સુનને વાલે હી સ્વયં, એટલે કે સંગીતનું સાંભળવાવાળા જે પોતે હોય છે એ સંગીતકારસે અધિક સંગીતકારસે અધિક संगीत का रसास्वादन करते हैं, એટલે કે જે સાંભળવાવાળા કરતા જે સંગીતકાર હોય છે એ લોકોને વધારે લોકોનું રસ હોય છે, એ લોકોને બરાબર ગાવાવાળા કરતાં સાંભળવાવાળા કે હોય છે વધારે રસ હોય છે, એ લોકોને બહુ ધ્યાનથી સાંભળતા હોય છે। યહાં પૂજ્ય નહીં પૂજારી હી શ્રેષ્ઠ હૈ, એટલે કે અહીંયા પૂજ્ય નહીં એટલે કે જે ત્યાં પૂજારી કેવા ગણવામાં આવે છે એ પૂજારીને શ્રેષ્ઠ ગણવામાં આવે છે। તો અહીંયા સન્માન પાને વાળે નહીં સન્માન દેલે વાળે મહાન, એટલે કે સન્માન મેળવવાવાળા કરતાં સન્માન જે આપે ને એ કેવું ગણવામાં આવે છે, મહાન ગણવામાં આવે છે। આપણે તમે દેખજો સંગીતકાર જે હોય છે એ સંગીત ગાતો હોય ને તો જે સાંભળવાવાળા હોય એને વધારે રસ હોય, પછી આપણે પૂછીએ ને કે તમને કેવું લાગ્યું તો સાંભળવાવાળા ઉપરથી આપણને ખ્યાલ આવે કે આનું સંગીત કેવું છે। તો એવી રીતે કહે છે કે એ સન્માન મેળવવાવાળા કરતાં સન્માન આપવાવાળા બરાબર કેવા હોય છે, મહાન હોય છે। સ્વયં પુષ્પ મેં કુછ નહીં હૈ, પુષ્પ કા સૌંદર્ય ઉસે આને વાલી કી દ્રષ્ટિ મેં હૈ, એટલે કે સ્વયં એટલે કે પોતાના એટલે કે પુષ્પ એટલે કે ફૂલો એની અંદર કંઈ નથી, પરંતુ જે ફૂલ આવે ને એનો દેખાવ, એનું સુગંધ, એનું રૂપરંગ કેવું છે એ આ જોવાવાળાની સામેવાળાની નજરમાં હોય છે। દુનિયા મેં કુછ નહીં હૈ, એટલે કે દુનિયામાં કશું જ નથી, જો કુછ ભી હૈ હમારી ચાહ મેં હૈ, એટલે કે જે પણ છે એ આપણા નજરમાં આપણી દ્રષ્ટિમાં છે, આપણે કેવી રીતે એને જોઈએ છે, સારી રીતે જોઈએ છે, ખરાબ રીતે જોઈએ છે, જોવાની બે દ્રષ્ટિ હોય, સારી અને ખરાબ। આપણે સારી રીતે જોઈએ તો બધું આપણને સારું જ દેખાય અને ખરાબ રીતે જોઈએ તો બધું ખરાબ દેખાય। તો કે યહ અદ્ભુત ભારતીય વ્યાખ્યા અજીબ સી લગ સકતી હૈ, એટલે કે છે આ એક અદ્ભુત એટલે કે આ ભારતીયની જે વ્યાખ્યા જે છે એ કેવી આમ અજીબ એવી લાગે છે ને કે જે હમાર આપણને કે પર હમારે પૂર્વજ સદા ઇસી પથ કે યાત્રી રહે હૈ, એટલે કે આપણા જે પૂર્વજો હતા એ હંમેશા એના કેવા રહે છે પથ કે એટલે કે આ રસ્તાના અને પથ એટલે કે રસ્તો અને યાત્રી એટલે કે હંમેશા કે એના કેવા રહ્યા છે એ રસ્તા ઉપર ચાલવા રહેનારા છે। તો કહે છે કે અમારા જે પૂર્વજો હમે હોય છે એ લોકો પણ આ યાત્રા સફર કરી છે। ઉત્તમ ગુરુ મેં જાતિ ભાવના હિ નહીં રહેતી, એટલે કહે છે કે ગુરુની અંદર પહેલાંના સમયની અંદર જે જતા ને શિષ્ય ગુરુ જોડે ભણવા એ વખતે ગુરુ કોઈ જાતિ ભાવના ના રાખતા કે રાજાનો છોકરો ભણવા આવ્યો છે કે ગરીબનો છોકરો આવ્યો છે, એવું કોઈ રહેતું એવી કોઈ ભાવના હતી નહીં। કિતને હી મુસલમાન પહેલવાનો કે હિન્દુ ચેલે હૈ, એટલે કે છે કે પહેલાં એટલે કે એટલા મુસલમાન લોકો હોય ને કે એમના ચેલા એટલે આપણે નહીં કહેતા કે જે એમની જોડે 24 કલાક રહેતા હોય, એમનું બધું કામકાજ કરતા હોય, એટલે કે છે કે ચેલાઓ જે હોય છે ને એ કેટલા મુસલમાનના હિન્દુ હોય છે અને હિન્દુઓના મુસલમાન પણ હોય છે, એટલે કે ઓર સંગીતકારો કે મુસલમાન શિષ્ય રહે હૈ, એટલે કે જે સંગીતકાર હોય છે મોટા મોટા એના જે શિષ્ય હોય છે ને ઘણી વખત મુસલમાન પણ હોય છે।
મતલબ આપણે ઘણા મુસલમાન એ સંગીતકારો જે હોય છે આપણને ખબર છે કે બહુ સરસ ગાતા હોય છે, તો કહે છે કે યહાં પરખ ગુણ કી હૈ, એટલે કે અહીંયા આપણે એમના ગુણ જોવાના છે. સાધના કી ઓર પ્રતિભા કી હોતી ભક્તિ ઓર શ્રદ્ધા કી હી કિંમત, એટલે કહે છે કે અહીંયા જે એમની જે ભક્તિ હોય છે, જે શ્રદ્ધા હોય છે, એમની જે મૂર્તિ છે બરાબર, એની કિંમત એટલે કે એની કિંમત નથી જાતિથી થતી નથી કે ન જાતિ સંપ્રદાય આચાર વિચાર યા ધર્મ કી, એટલે કહે છે કે એને એમાં કોઈ જાતિ કોઈ આચાર વિચાર ધર્મ એવું કશું જોવામાં આવતું નથી. મુજે ક્યાં ખિલાયા થા એક વિદ્વાન મુસલમાન નહીં, એટલે કે મને મુજે ક્યાં લિખાયા સોરી મુજે ક્યાં લિખાયા થા, એટલે કે મને શું લખાયું હતું એક વિદ્વાન મુસલમાન નહીં, એટલે કે એક બહુ જ મોટા મુસલમાન. ઉન્હોને કભી નહીં સોચા કે યહ હિન્દુ હૈ ઓર મુસલમાન બનના ચાહીએ, એટલે કહે છે કે એમને કોઈ દિવસ એવું વિચાર્યું જ ન હતું નહીં કે આ હિન્દુ છે અને એને કે મુસલમાન બનાના ચાહીએ, એટલે કહે છે કે હિન્દુને મુસલમાન બનાવવો જોઈએ. પુરાને જમાને મેં મૌલવી લોગ બડે 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 રામાણી હોતે થે, એટલે કે પહેલાંના જમાનામાં આપણે જેમ હિન્દુ ધર્મમાં હિન્દુની અંદર જે મંદિર હોય છે એ મંદિરની અંદર શું હોય છે આપણે પૂજા કરીએ ને, અત્યારે આપણે જે આપણા કહીએ છીએ મોટા મોટા પૂજારી લોકો બરાબર, તેવી રીતે મુસલમાન લોકોને મૌલવી લોકો હોય છે, આપણે એ લોકો મૌલવી લોકોને મોટા માને, આપણે પૂજારીને ગણીએ તો કે મૌલવી લોકો ને મોટા મોટા એ લોકો પણ શું કરતો હતો રામાણી હોતે થે બરાબર, એટલે કહે છે કે એ ઓર આજ દેહાંતો મેં ભરત મિયા રંજિત મિયા આદિ અધિક સંખ્યા દેખાઈ દેતે હૈ, એટલે કે આજે જે મૃત્યુ થઈ જાય એમાં આ ભરત મિયા રંજિત મિયા આદિ એટલે કે એવા લોકોની સંખ્યા બહુ જોવા મળતી હોય છે. આજ કે ગુરુ બી સિર્ફ સેવા લેને મેં હિ ચતુર હૈ, એટલે કે અત્યારના જે ગુરુ હોય છે ને એ શું હોય છે ફક્ત સેવા આપવામાં નહીં પરંતુ લેવામાં કેવા હોય છે ચતુર હોશિયાર હોય છે. ઉપનિષદો મેં આચાર્યને કહા કે સેવા દેને કી ચીજ હૈ લેને કી નહીં, એટલે કે ઉપનિષદોમાં આચાર્યએ શું કીધું છે કે સેવા હંમેશા આપવી જોઈએ, કોઈની સેવા કરવી જોઈએ લેવી જોઈએ નહીં. સેવા લેને કે અધિકારી બચ્ચે રોગી અસહાય ઓર વૃદ્ધ બચ્ચો કો પરમેશ્વર કાહી મૂર્ત રૂપ સમજ, એટલે કે છે કે સેવા કોણે સેવા લઈ શકાય, કે છે કે જે અધિક એટલે કે છે કે જે સેવા મેળવવા માટેના જે છોકરાઓ અધિકારી હોય, જે રોગી હોય, જે નિસહાય એટલે કે જે ની કોઈ પણ મદદ કરી શકે એમ ન હોય, જે અસહાય હોય, જે વૃદ્ધ હોય, બિચારા સાવ ઉંમરલાયક હોય એવા લોકો, એટલે કે વૃદ્ધ બચ્ચો કો પરમેશ્વર કા એટલે કે એ લોકોને શું માનાય ભગવાનનું એક રૂપ માની શકાય છે. સેવા રૂપી પૂજા છે ઉનકી શક્તિ કો, એટલે કે સેવાના સેવાથી જ એમની શક્તિ ઉનકી શક્તિ કો પ્રજ્વલિત કરને ક્ષમતા ઓર સહદતા રખને વાલે જ્ઞાની ની ઓર તપસ્વી પુરોહિત આજકલ કે ગુરુ નહીં રહે, પહેલાંના સમયમાં જે છે ને બહુ સેવા કરતા બરાબર, તો કહે છે કે એ જે સેવા કરે અને એમનામાં જે ક્ષમતા હોય, જેમના એમના હૃદયમાં જે જ્ઞાન હોય, તપસ્વીનીઓ હોય મોટા મોટા, એટલે કહે છે કે જે પુરોહિત એટલે કે બ્રાહ્મણો જે પહેલાંના સમયમાં હતા એવા ગુરુઓ આજકાલ રહ્યા નથી. કિસી ભી દેવ મંદિર કી મૂર્તિ કી શક્તિ ઉનકી માત્ર તક હી સંભવ હૈ, એટલે કે કોઈ પણ દેવ મંદિર એટલે કે કોઈ પણ ભગવાનના મંદિરમાં મૂર્તિની જે શક્તિ તાકાત હોય છે ફક્ત ઉનકી માત્રા તક એટલે કે છે કે એમના તક એમના સુધી સંભવ જિનકી કી જીતની માત્રા તક ઉસકે પૂજારી કી ભાવ પૂજા નૈવેદ્ય ભાવના ભરી રહેતી હૈ, એટલે કે એ જે પૂજારી હોય છે ને એમાં ગુરુ શિષ્યની બાબતમાં પણ આ જ સિદ્ધાંત થાય છે, એટલે કે છે કે એ જે પૂજારી હોય છે ને એને ભગવાનની પૂજા કરવાનો ભાવ અને નૈવેદ્ય ભાવના, એટલે કે તમને ખબર ને બધા મંદિરમાં બધું નૈવેદ્ય ચડાવતા હોય શ્રીફળ ને પ્રસાદ ને, કે એની કે એ જે પૂજારી હોય છે ને એની ભાવના પણ કેવી હોય છે, એની ખાલી પૂજા અને નૈવેદ્ય એટલે કે બધું જે આવે એના સુધી જ રહેતી હોય છે,
એટલે કે એવી જ રીતે ગુરુ શિષ્યની બાબતમાં પણ આ જ સિદ્ધાંત, જો પૂજારીને આ બાબતમાં રસ હોય છે તો ગુરુ શિષ્યની બાબતમાં ગુરુને પણ મને એને પણ ફી લેવાની એટલે કે પૈસા લેવાના એ બાબતમાં જ પણ આ સિદ્ધાંત કામ કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજ આપ ઘર પે હમારા જે પાઠ થા ભારતીય સંસ્કૃતિ મેં ગુરુ શિષ્ય કા સંબંધ, આજ આપકા યે પાઠ પૂરા હો ગયા હૈ. ઘર પે ક્યા કરોગે? શબ્દાર્થ લિખના, તૈયાર ભી કરના, મુહાવરે ભી લિખના, ઓર મુહાવરે કે ઓર યે સબ કમ્પ્લીટ કર દેના, ઓર બાદ મેં ઉસકા સ્વાધ્યાય. તો ઓર સ્વાધ્યાય મેં વ્યાકરણ કા ટોપિક આતા હૈ વર્તમાન ભૂતકાળ ભવિષ્ય કાલ, वो मैं आपको व्याकरण का टॉपिक समझा दूंगी. तब तक घर पे क्या करोगे? पढ़ाई करना और ये सब लिख देना, स्वाध्याय, मुहावरे, ये सब. बाद में जो लेक्चर आएगा तो मैं उसमें आपको आपका नया पार्ट वो आपको सिखाऊंगी. तब तक घर पे अपना ख्याल रखना और ध्यान से पढ़ाई करना. थैंक यू.